ના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. જેસીબી અને પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ ત્રાટકી. દુકાન બહારના બોર્ડ, માલ સામાન, ગેરકાયદેસર ગલ્લાઓનો સફાયો. કેલોદ પાસે બે ટેમ્પા વચ્ચે ટક્કર. મેલડી માતાના મંદિરે બાધા માટે જતા શ્રદ્ધાળુઓના ટેમ્પાને અકસ્માત, નડતા 5ને ઈજા. અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ બાદ હવે ભૂગર્ભ જળ પણ નથી સુરક્ષિત. મીરાનગર સહિતના વિસ્તારોમાં નળમાંથી નીકળતું લાલ અને પીળા રંગનું પ્રદૂષિત પાણી. પર્યાવરણના ભોગે ઔદ્યોગિક વિકાસ શું કામનો? ચર્ચાતો પ્રશ્ન. જાગૃત પેસેન્જર અને ભરૂચ રેલવે પોલીસના પ્રયાસથી વિખૂટી પડેલ બે બાળકીઓનું માતા પિતા સાથે મિલન. ટ્રેનમાં બાળકીઓને બેસાડી માતા પાણી લેવા જતા વિખૂટી પડી હતી. ભરૂચ નગરપાલિકાના ઇન્ચાર્જ IAS અધિકારીએ ટ્રાફિક ઝુંબેશ બાદ દબાણ હટાવ અભિયાન હાથ ધરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેની કવાયત હાથ ધરી હતી, જેના પગલે દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરમાં શિરોવેદના સમાન બનેલ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકાના પ્રોબેશનરી IAS ઓફિસર MJ પરીખના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આડેધડ પાર્ક કરાતા વાહનોના ચાલકોને દંડવા સાથે વ્યવસ્થિત પાર્કિંગ સહિતના ટ્રાફિકના નીતિ નિયમોના પાઠ શીખવાડ્યા બાદ હવે બીજા તબક્કામાં ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો સામે કાર્યવાહીનો આજથી પ્રારંભ કર્યો હતો, જેમાં પાલિકાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ JCB અને પોલીસ કાફલા સાથે ત્રાટકી હતી. ભરૂચ A ડિવિઝન પોલીસ મથક હેઠળના ઢોળીકુઈ દાંડિયા બજાર જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ દબાણકારો પર સપાટો બોલાવતા દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી, જેમાં દુકાનોની બહારના બોર્ડ, માલ સામાન, હોર્ડિંગો કબજે કરવા સાથે ઓટલા સહિતના ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો. આ દબાણ હટાવ ઝુંબેશ A ડિવિઝન પોલીસ મથક બાદ B અને C ડિવિઝન પોલીસ મથકના વિસ્તારોમાં હાથ ધરાશે, તેમ ઇન્ચાર્જ IAS ઓફિસર પરીખે જણાવી સહકાર માટે અનુરોધ કર્યો હતો. ભરૂચ નગરપાલિકાના વિસ્તારને ટ્રાફિક મુક્ત કરવાની મુહિમ હેઠળ ગયા અઠવાડિયે ભરૂચ નગરપાલિકાએ એક ટ્રાફિક ડ્રાઈવ કરી હતી, તેને જ આગળ ધપાવતા અને તે જ અંતર્ગત આજે અમે એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ કરી રહ્યા છે. તો પોલીસ ડિવિઝન એમાં JJB બહાર એન્ક્રોચમેન્ટ છે, ખોટી રીતે ટ્રાફિક થઈ રહ્યું છે, લારીઓ ગલ્લા છે, તેને આજે તોડી પાડવામાં આવશે અને તેની સાથે સાથે જો પોસિબલ છે તો પોસિબલ હશે તો રોડ વાઇડનિંગ એક્સરસાઇઝ બી કરવામાં આવશે, તેના લીધે વોલ ટુ વોલ રોડ બની અને ટ્રાફિક ડ્રાઈવ કન્ટિન્યુ થાય, તેથી જે એન્ક્રોચમેન્ટની તકલીફો છે તેનું એક પરમેનન્ટ સોલ્યુશન આવી શકે. તો મારી ભરૂચના નગરપાલિકાના નાગરિકોને એટલી જ વિનંતી છે કે અમારું આ જે મુહિમ છે તેમાં અમને સહકાર આપે અને અમને સપોર્ટ કરે. સર, આ કેટલો ટાઈમ સુધી ચાલશે? આ લગભગ 3-4 દિવસ ચલાવવાનો અમારો પ્લાન છે. આજનો રિસ્પોન્સ કેવો મળે છે અને આજે અમે કેટલું દબાણ હટાવી શકીએ છીએ તેના બેઝ ઉપર કાલની રણનીતિ તય કરવામાં આવશે. સર, કયા કયા એરિયામાં કરવામાં આવશે? ટોટલ ભરૂચ નગરપાલિકામાં? આખા ભરૂચ નગરપાલિકામાં કરવામાં આવશે, પણ અમે પોલીસ ડિવિઝન વાઇઝ જઈ રહ્યા છીએ, તો 2 દિવસ પોલીસ ડિવિઝન એ અને તે પછીના દિવસે પરમ દિવસે પોલીસ ડિવિઝન B માં અમે આ મુહિમ કરશું. આ રીતે ભરૂચ નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે તે આવશ્યક છે. ભરૂચ જંબુસર રોડ પર આવેલ કેલોદ ખાતે આવેલ મેલડી માતાના મંદિરે બાધા કરવા જતા શ્રદ્ધાળુઓના ટેમ્પા સાથે અન્ય ટેમ્પાનો અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ભરૂચ જંબુસર રોડ પર કેલોદ પાસે ભૂકી ખાડી નજીક આવેલ મેલડી માતાજીના મંદિરે બાધા કરવા મક્તમપુરથી સોમાભાઈ વસાવા સહિત અન્ય 20થી વધુ ભક્તો ટેમ્પોમાં નીકળ્યા હતા. તે દરમિયાન દયાદરા ફાટક નજીક પાસે સામેથી અન્ય એક ટેમ્પો આવતા તેની સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સોમાભાઈ વસાવા, ઠાકોરભાઈ વસાવા, ગોપાલ વસાવા, હરિભાઈ વસાવા અને જગદીશભાઈ વસાવાને ઈજા થતા તમામ ઈજાગ્રસ્તોને ટેમ્પો ચાલક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરનો ઔદ્યોગિક વિકાસ તો ઉડીને આંખે વળગી રહ્યો છે, પરંતુ ઔદ્યોગિક વિકાસ અનેક સમસ્યાઓ લઈને આવ્યો છે. ઔદ્યોગિકરણના કારણે અંકલેશ્વરમાં હવા પ્રદૂષણે માજા મૂકી છે, તો હવે ભૂગર્ભ જળ પણ સુરક્ષિત નથી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકના વિસ્તારોમાં નળમાંથી લાલ અને પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, જે ખતરાની ઘંટડી સમાન છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અને કેમિકલ ક્લસ્ટરનું બિરુદ પામેલ અંકલેશ્વર
પ્રાણઘાતક પર્યાવરણનો સામનો કરી રહ્યું છે. હવા અને જમીન પ્રદૂષણ બાદ હવે પ્રદૂષણનો ઓછાયો ભૂગર્ભ જળ પર પડી રહ્યો છે. ઔદ્યોગિકરણના પ્રતાપે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સહિતના વિસ્તારોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ગયા છે. મીરાનગર સહિતની સોસાયટીમાં નળ ચાલુ કરતા જ લાલ અને પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળે છે. બોરિંગ દ્વારા મળતું આ પાણી તમે નિહાળી શકો છો, જેનો ઉપયોગ અહીંના લોકો રોજિંદા વપરાશમાં કરે છે. રસાયણયુક્ત પાણીના કારણે રહીશોએ પીવાનું પાણી દૂરથી ચાલીને લાવવું પડે છે અથવા નજીકમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનના ચેમ્બરમાંથી ભરવું પડે છે, તેમજ મિનરલ વોટર માટે રૂપિયા ખર્ચવા પડે છે. રહીશો આ જ પાણીનો નાહવા ધોવામાં ઉપયોગ કરે છે, જેનાથી ચામડીના રોગ થવાની પણ શક્યતા રહેલી છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત થતાં સમસ્યા એટલી ગંભીર બની છે કે આ વિસ્તારમાં જેટલા પણ બોર કરવામાં આવે એ ફેલ થઈ જાય છે અથવા તો બોરમાંથી આ પ્રકારનું પાણી નીકળી રહ્યું છે. આગેવાનોનું માનવું છે કે નજીકમાં આવેલ ઉદ્યોગોના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તીન સાલ સે જો હૈ પીલા પાણી આ રહા હૈ, હમ લોગો કો નહાને ધોને મેં દિક્કત હો રહા હૈ. યે બોર કા પાણી આતા હૈ? બોર કા પાણી આતા હૈ. હમ લોગ બોરિંગ 180 ફૂટ કરાયા હું, લેકિન વો પાણી અચ્છા નહીં હૈ. જબ ભી નહાતા હું ઉસસે ખુજલી હોતા હૈ. और कैसे कलम का पानी आता है? खाली बिल्कुल पेट्रोल का जैसा पानी आता है. बोलो तो पीला जैसा? बिल्कुल पीला. कपड़े भी गंदा हो जाता है, साफ नहीं होता. पीने के लिए पानी हम पीने का पानी कहाँ? पानी का पीने का पानी हम लोग 20 रुपया खरीद के लाते हैं फिल्टर पर से. कितने साल से ऐसी परिस्थिति? ये लगभग जो है 4-5 साल से ऐसा परिस्थिति है. ऐसे पीला ही नहीं? हाँ, ऐसा पीला. पहले साफ पानी निकल रहा था, लेकिन 5 साल से बिल्कुल पीला पीला पानी निकल ही रहा है. सारा पंचायत लगता है, वहाँ पर जाकर हम लोग तलाती के बोलते हैं, लेकिन वो कोई बात का सुनवाई नहीं करता है. आता नहीं. हाँ बोलता है कि चलो आएगा, लेकिन आता नहीं. मेरे पानी के बहुत नुकसान पहुँचता है. और क्या कहते हैं, एक केमिकल का पानी का असर हो गया है. मेरे को पानी ये चाहता है मीठा पानी के, मेरे को नहाना धोना पीने के लिए. मॉल कितना खरीदेगा? 5-6 बरिस हो गया है धीरे धीरे. हाँ, कलर बदल गया है. यही पानी मैं पीते से नहीं अच्छा रहा, वही पानी खराब हो गया है. पानी खराब हो जाए से मैं केमिकल में कर माने कुल देह खराब हो जाएगा कुछ दिन में. आज कपड़ा खराब हो रहा है. यही कुल सरकार से मांग है कि पानी मेरे को मीठा चाहिए. हाँ, बच्चे भी यही पानी से नहाते हैं, सब कोई यही पानी से नहाते हैं. अब सरकार से मांग है कि मेरे को पानी पीने के लिए चाहिए मीठा पानी. और नहीं तो आज 5-6 बरिस से केमिकल का पानी नहा रहे हैं, कपड़ा धो रहे हैं, कपड़ा भी खराब हो गया, सब देह भी खराब हो जाएगा. आदमी खजली होगा, खर्चा हो तो कहाँ से पानी आएगा. तो यही सरकार के बात कि हमके पानी चाहिए मीठा. मैं मीरा नगर का रहने वाला हूँ. हम लोगों को पानी के लिए बहुत प्रॉब्लम होता है. जो बोरिंग में पानी आता है, वो केमिकल का पानी आता है. वो बहुत दूर से आते हैं. गर्मी के सीजन में तो बहुत प्रॉब्लम रहती है. तो ये जो केमिकल वाला पानी आता है आपके बोर से, तो आप पीने का पानी कहाँ से लाते हैं? पानी ये जो सारी नदियाँ है उसी से पानी यूज करते हैं. સુરત રેલવે સ્ટેશન પર પાણી લેવા માટે ટ્રેનમાંથી ઉતરેલી માતાથી વિખૂટી પડી ગયેલ 2 બાળકીઓને ભરૂચ રેલવે પોલીસને જાગૃત સેવાભાવી મુસાફરોએ સોંપ્યા બાદ રેલવે પોલીસે તેની માતાનો સંપર્ક કરી સુરતથી બોલાવી બંને બાળકીઓને સોંપી હતી. મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના અને હાલ સુરતના કતાર ગામમાં રહેતા દિલીપકુમાર વર્માની પત્ની પૂજાદેવી તેમની 2 પુત્રીઓ સંધ્યા અને દિવ્યાને લઈને બાંદ્રા હિસાર ટ્રેનમાં સુરતથી અંબાલા જવા નીકળી હતી. સુરત પ્લેટફોર્મમાં ટ્રેન આવતા બંને બાળકીઓને જનરલ કોચમાં બેસાડી પાણી લેવા પૂજાદેવી ગઈ હતી. તે દરમિયાન ટ્રેન ઉપડી જતા બંને બાળકીઓ ટ્રેનમાં રહી ગઈ હતી. ટ્રેનમાં બિનવારસી હાલતમાં બંને બાળકીઓને જોતા અપડાઉન કરતા ભરૂચના ઉદયભાઈ અને અર્જુનસિંહ ભરૂચ ખાતે ટ્રેન આવી પહોંચતા રેલવે પોલીસને હવાલે કરી હતી. ભરૂચ રેલવે પોલીસના PSI NN તલાટી તથા SSI ઘનશ્યામભાઈએ આ બંને બાળકીઓની માતાનો સંપર્ક કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા અને તે અંતર્ગત સુરત રેલવે સ્ટેશન પર આ અંગેનું એનાઉન્સમેન્ટ કરાતા બાળકીઓથી વિખૂટી પડેલ માતા પૂજાદેવી અને તેના પતિનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી, જે બાદ સુરતથી પૂજાદેવી પતિ સાથે ભરૂચ આવી પહોંચતા તેઓને આ બંને બાળકીઓ સોંપવામાં આવી હતી, જેના પગલે માતા ભાવ વિભોર બની ગઈ હતી. पानी लेने लगी, उतनी में ट्रेन खुल गई. उसके बाद मैं अपनी मेरे दिमाग नहीं काम कर, फिर मैं अपने घर वाले के पास गया. उसको मैंने बुला के लाया. फिर रेलवे स्टेशन पर कंप्लेन लिखाने गए थे, तो वहाँ पे बोला आपकी लड़की का नाम मैंने बोला, तो वो बोला वहाँ से मेरा कंप्लेन आया है. यहाँ के बारे में मुझे उतना यहाँ के बारे में अनुभव नहीं है.
जिसने मेरे बच्चे को यहाँ पे ले आया है और यहाँ के सारे पुलिस को, उसके लिए मैं शुक्रिया अदा करूँ। मेरे बच्चे वापस आए मेरे लिए भगवान। आम रेलवे ना जागृत अने सेवाभावी पैसेंजर अने रेलवे पुलिस नी सराहनीय कामगिरी थी પોતાની બે બાળકીઓથી વિખૂટી પડેલ માતાનું પુનઃમિલન શક્ય બન્યું હતું। ભરૂચ સાઈડમાં રહું છું ને ડેલી ભરૂચ સુરત અપડાઉન કરું છું। તો આજે 4:45 હિસાર ટ્રેનમાં બે છોકરીઓ મળી અને ભરૂચ રેલવે પોલીસમાં સુપરા। અચ્છા, કેટલા વાગે મળી? કઈ ટ્રેનમાં? 5:45। કઈ ટ્રેન હતી? હિસાર, બાંદ્રા હિસાર ટ્રેન। ટ્રેનની અંદર અપડાઉન કરતા પેસેન્જર છે, જેમની નજર, જેમનું નામ છે, એક છે ઉદયભાઈ પરમાર અને બીજા છે એક અર્જુનભાઈ રાણા, જેઓ ભરૂચના રહેવાસી છે। તેઓએ આ બંને છોકરીઓને ચાલુ ટ્રેનની અંદર બિનવારસી હાલતમાં જોતા તેઓએ બંને બાળકીઓને ભરૂચ રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રહેતા ત્યાં આવી અને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ઉતારેલી હતી અને ઉતારી અને ભરૂચ જીઆરપીનો સંપર્ક સાધતા અને બંને બાળકીઓનો કબજો સોંપતા એ અમારા એએસઆઈ છે ઘનશ્યામભાઈ મણીલાલ તથા અમે પોતે બંને મળી અને સુરતના સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરેલો અને ત્યાં એનાઉન્સમેન્ટ કરાવેલું સદર બાબતે બંને બાળકીઓ વિશે અને સુરત રેલવે પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરેલો અને એ આધારે પછી અમને જાણ થઈ કે એના ફાધરનો નંબર આ છે અને એના થ્રુ અમે પછી એના ફાધર સાથે કોન્ટેક્ટ કર્યો। એ બંનેનો કોન્ટેક્ટ કરી અને સુરતથી ભરૂચ બોલાવેલા હતા, ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બોલાવી અને એ બંને બાળકીઓનો તંદુરસ્ત હાલતમાં સહી સલામત રીતે તેઓને સોંપેલ છે। ભરૂચ તાલુકાના કરમાટ ગામમાં અજગરે દેખા દેતા સાહસિક યુવકોએ તેને જબ્બે કર્યો હતો, તે બાદ ભરૂચના 5 પત્તી લઈ આવ્યા હતા। કરમાટ ગામમાં રાત્રિના 8:30 સુમારે એક 7-8 ફૂટ લાંબો અજગર નજરે પડતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો। જો કે આ બાદ ગામના જ કેટલાક સાહસિક યુવાનોએ ભારે જહેમત બાદ આ અજગરને ઝડપી પાડ્યો હતો। આ અંગે વન વિભાગ સહિત અન્ય જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરતા સવારે અજગર લેવા આવવાનું જણાવતા આ યુવાનો અજગરને લઈને ભરૂચના 5 બત્તી સર્કલ ખાતે રાત્રે જ આવી પહોંચ્યા હતા અને જો જવાબદાર લાગતા વળગતા અધિકારી કે કર્મચારી અત્યારે નહીં આવે તો અહીં જ અજગરને છોડી મૂકવાનો નિર્ધાર કરી તેને બહાર કાઢ્યો હતો। 7 ફૂટનો અજગર છે, એનું વજન 30 કિલો જેટલું છે। અમે વન વિભાગમાં કોલ કરેલો છે, 2 કલાકથી હું ભરૂચમાં લઈને ફરું છું, મને એવું કીધું કે અભી તમારા ઘરે રાખો, સવારમાં આવીને લઈ જઈશું। મેં 3-4 વાર કોલ કરેલા છે પણ કોઈ આવતું નથી લેવા માટે, તો હું 5 બત્તી સર્કલ પર છોડીને જાઉં છું। અમીર મારો ભાઈબંધ કરમાળના રહેવાસી છે, મારો સુપરવાઇઝર પણ છે, તો કરમાળમાં અજગર 7 ફૂટનો નીકળ્યો છે, 30 કિલો વજન છે જેનું અને જે માનવ મેળવણી માટે ખતરનાક છે, જે ખતરનાક હોવા છતાં વન વિભાગને અમે જાહેરાત કરી, 2 કલાકથી અમે તડપીએ છીએ કે આ અજગરને અમે ક્યાં મૂકીશું, કાલ ઉઠી કોઈ માનવ મેળવણીને જો નુકસાન થશે તે જવાબદાર કોઈ લોકતંત્ર રહેશે, આ માટે અમે બધી જગ્યા પર વન વિભાગને, પોલીસ અધિકારીને, બધાને અમે જાહેરાત કરી છે, તે છતાં આજે આ 28 કિલોનો આ નાક જે બતાવવામાં આવે છે આ ટેલાની અંદર જે અમે 5 બત્તી સર્કલ ઉપર મૂકીને જઈએ છીએ। ભરૂચ જિલ્લા કલેક્ટરે આપેલ હુકમનું પાલન ન કરાતા મામલતદાર અને નાયબ કલેક્ટર સામે પગલાં ભરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટરે આપેલ હુકમનું પાલન ન કરાતા ભરૂચના સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર ભરૂચને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા પ્રમાણે ભરૂચ કલેક્ટર દ્વારા અપાયેલ હુકમનું પાલન મામલતદાર કે નાયબ કલેક્ટર કરતા નથી, જેમ કે જાડેશ્વરના જમીન મહેસૂલના સર્વે નંબર 275માં જવા આવવાનો રસ્તો ગેરકાયદેસર રીતે છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી નર્મદા કોલેજના કરતા હડતાઓએ બંધ કરી દીધેલ હતો, જે ખુલ્લો કરવા કલેક્ટરે આદેશ આપ્યો હતો, પરંતુ આ આદેશનું પાલન મામલતદાર અને નાયબ મામલતદારે કર્યું ન હતું। તેથી હિતેશ હીરાલાલ પરમારે આત્મવિલોપનની ધમકી આપતા હિતેશની અટક કરવામાં આવી હતી અને તેમને સબજેલ ખાતે મોકલી આપેલ છે। તેથી ભરૂચના કલેક્ટરના હુકમનો અમલ ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદનપત્ર સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું। નાયબ કલેક્ટર શ્રી ભરૂચ અને મામલતદાર શ્રી ભરૂચ જીએનએફસીના વગમાં આવી 45 દિવસ ઉપરાંતથી આ હુકમનું પાલન કરતા ન હતા અને તેના કારણે અરજીના ભોગ બનનાર હિતેશભાઈએ 48 કલાકમાં તેનું પાલન કરવા માટેની મહેલત આપેલી અને જો ન કરવામાં આવે તો આત્મવિલોપન કરવાની ધમકી આપેલી, પરંતુ તેને ગઈકાલે
તેને એરેસ્ટ કરીને સબજેલમાં મોકલી આપવામાં આવેલા છે. જ્યારે કાયદેસરના હુકમોનું પાલન નહીં કરનાર અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય, કલેક્ટરશ્રીને તેવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ કે કલેક્ટરના અને બીજા અધિકારીઓના હુકમોનું જે લોકો અધિકારીઓ પાલન કરતા નથી કે કર્મચારી, તેની સામે તાત્કાલિક પગલાં લો અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરો, એટલા માટે આજનું આવેદનપત્ર આપવામાં આવેલું છે. ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં HIV અવેરનેસ અને સ્પોર્ટ્સ અંગે કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વમાં એઇડ્સ જેવા ભયંકર રોગ અંગે સામાજિક જાગૃતિ જરૂરી છે ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં એઇડ્સ અવેરનેસના સિમ્બોલ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એઇડ્સથી પીડાતા દર્દીઓ માટે સહાનુભૂતિ દર્શાવીશું એવી ફ્રેમ સાથે સેલ્ફી લેવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. GPCB દ્વારા પોલીસને સાથે રાખીને શંકાસ્પદ ટેન્કરો રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગેરકાયદે વેસ્ટ એન્ડ એફ્લુઅન્ટની હેરાફેરી કરતા ઉદ્યોગકારો સામે ફરીથી GPCBએ કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે આજથી ફરીથી ડ્રાઈવ શરૂ કરવામાં આવતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદે એફ્લુઅન્ટ વેસ્ટ વહન કરનારાઓ સામે GPCBએ ફરી લાલાંક કરી છે અને ડ્રાઈવના ભાગરૂપે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં GPCB દ્વારા પોલીસને સાથે રાખીને શંકાસ્પદ ટેન્કરો રોકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. GPCBની આ કામગીરીને લઈને ગેરકાયદે વેસ્ટ એફ્લુઅન્ટની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. 4 ડિસેમ્બર ભારતની વીરતા માટે યાદગાર દિવસ છે, જ્યારે ભારતના નૌકાદળે પાકિસ્તાનના નૌકાદળ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. તેથી 4 ડિસેમ્બર ભારતીય નૌસેનાનો દિવસ તરીકે ઉજવાય છે. આ નિમિત્તે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યારે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાનની નૌસેના પર હુમલો કરી વીરતાનો પરિચય આપ્યો હતો. જે તે સમયના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વિજય મેળવવામાં ભારતીય નૌસેનાનો આ હુમલો મહત્વનો સાબિત થતા 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવાય છે. આથી આજે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ભારતીય નૌકાદળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે નેવલ ઓફિસર કમલેશ રાવલ ઉપસ્થિત રહી ભારતીય નૌકાદળ અંગે માહિતી આપી હતી, તેમજ ભારતીય નૌકાદળના મહત્વ અંગે પણ જણાવ્યું હતું. શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાયે નેવલ ઓફિસર કમલેશ રાવલનું સ્વાગત કર્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેનું આજ રોજ પદાધિકારીઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંતરનાથ મહાદેવ મંદિરથી આંબોલી રોડને જોડતા માર્ગનું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ માટે પાલિકાએ અંદાજિત 45 લાખના રૂપિયા ફાળવ્યા છે, તો અંકલેશ્વરના ચોટા બજાર હનુમાન મંદિર ખાતે 14 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી ચેરમેન ચેતનભાઈ ગોળવાળા, પાલિકા ઉપપ્રમુખ નિલેશ પટેલ, શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરપાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ફાળવેલ ગ્રાન્ટમાંથી અંદાજિત 44 લાખનું અંતરનાથ મહાદેવથી અંબોલી રોડ સુધીનું રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, અને સાથે જ ચૌટા બજારમાં હનુમાનજીની ડેરીથી ચૌટા નાકા સુધીનું પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, 14 લાખનું છે. નાની દમણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી ભરૂચનગર વિસ્તારમાંથી ઝડપાયો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા નાની દમણ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનાના નાસ્તા ફરતા આરોપી વિશાલ દિલીપ રાણાને નીલકંઠ મહાદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે નાની દમણ પોલીસે વિવિધ ગુના દાખલ કર્યા હતા. પેરોલ ફર્લો સ્ક્વોડના PSI JY પઠાણ અને તેમની ટીમે યશસ્વી કામગીરી બજાવી હતી. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ LCB પોલીસે વાલિયા પાસેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવાની વિશેષ ઝુંબેશ હેઠળ ભરૂચ LCBના ઇન્ચાર્જ PI પટેલના માર્ગદર્શન હેઠળ PSI ગઢવી ટીમ બનાવી કાર્યરત હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાનો 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાલિયાના બજારમાં આવનાર છે. બાતમીના આધારે વોચ ગોઠવી નાસ્તા ફરતા આરોપી પ્રવીણભાઈ વસાવાને વાલિયાના બજારમાંથી ઝડપી પાડી તે અંગેની આગળની કાર્યવાહી કરવા માટે સોનગઢ પોલીસને જાણ કરી હતી.
નર્મદા ચોકડીથી દહેજ તરફ જવાના માર્ગ પર એબીસી ચોકડી પાસે ઇકો ગાડીમાં વાહન થતો દેશી દારૂ ઝડપાયો હતો. ઇકો કાર અને દેશી દારૂ મળી કુલ રૂપિયા 1 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરવામાં આવી હતી. ભરૂચ વિસ્તારમાં દેશી દારૂનું વહન જુદા જુદા વાહનોમાં કરવામાં આવે છે. ખાસ કરીને રિક્ષા જેવા વાહનનો ઉપયોગ દેશી દારૂના વહન માટે કરાતો હતો, પરંતુ હવે દેશી દારૂના ખેપિયા ઇકો મોટર કારનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે એબીસી ચોકડી વિસ્તારમાંથી ઇકો કારમાં વહન કરાતા દેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી. આરોપી રાજેશ રમેશ વસાવા રહેવાસી માંડવા રૂપિયા 2700ની કિંમતનો દેશી દારૂ ઇકો કારમાં વહન કરતા ઝડપાયા હતા. સી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત અને ઇકો કાર અને દેશી દારૂ મળી કુલ 1 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરેલ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. જેસીબી અને પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ ત્રાટકી. દુકાન બહારના બોર્ડ, માલ સામાન, ગેરકાયદેસર ગલ્લાઓનો સફાયો. કેલોદ પાસે 2 ટેમ્પા વચ્ચે ટક્કર. મેલડી માતાના મંદિરે બાધા માટે જતા શ્રદ્ધાળુઓના ટેમ્પાને અકસ્માત, નડતા 5ને ઈજા. અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ બાદ હવે ભૂગર્ભ જળ પણ નથી સુરક્ષિત. મીરાનગર સહિતના વિસ્તારોમાં નળમાંથી નીકળતું લાલ અને પીળા રંગનું પ્રદૂષિત પાણી. પર્યાવરણના ભોગે ઔદ્યોગિક વિકાસ શું કામનો ચર્ચાતો પ્રશ્ન. જાગૃત પેસેન્જર અને ભરૂચ રેલવે પોલીસના પ્રયાસથી વિખૂટી પડેલ 2 બાળકીઓનું માતા પિતા સાથે મિલન. ટ્રેનમાં બાળકીઓને બેસાડી માતા પાણી લેવા જતા વિખૂટી પડી હતી. આ સાથે આજના સિટીની સહી સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા મેટ્રો સુસ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ,